हेलो नमस्कार, वाइब्स ऑफ इंडिया में आपनी साथे हूँ छू मिली। तो मित्रों अही सरस मजाना गरबा थई रह्या छे। ग्लोबल गरबा ग्रुप द्वारा अही सरस मजानु आयोजन करवामां आव्युं छे। तमे जोई शको छो कि अहींया जे खेलैयाओ छे ते अति उत्साही देखाई रह्या छे। नवरात्रि पहेलानुं अही सरस मजानुं आयोजन करवामां आव्युं छे, एटले के प्री नवरात्रि सेलिब्रेशन आपणे कही शकीए। तो अही जे खेलैयाओ छे तेमनामां उत्साह देखाई रह्यो छे। साथे ज मित्रों तमे जोई शको छो के वेस्टर्न अने आपणा जे चणिया चोळीना मिक्सअप करीने अहीं क्लोथ लोकोए डिझाइन कर्या छे अने ते रंग अनेरो अहीं जोवा मळी रह्यो छे। त्यारे आमांथी घणा खेलैयाओ साथे आपणे वात करीशुं, वात करीने जाणवानी कोशिश करीशुं के तेमनामां उत्साह केवो छे। मित्रों अहीं आपणी साथे घणा खेलैयाઓ છે જેમની સાથે આપણે વાત કરીશું। સૌથી પહેલાં શું નામ છે આપનું? રીમા પટેલ। અને બે વર્ષ પછી નવરાત્રી થઈ રહી છે, કેવું લાગી રહ્યું છે? બધામાં ખૂબ જ ઉત્સાહ છે અને બધા એટલું એન્જોય કરી રહ્યા છે કે ઘણા ટાઈમ પછી નવરાત્રી રમવા મળી રહી હોય અને એટલા એન્જોય કરીને રમે છે, એક પણ સ્ટેપ એક પણ દિવસ મિસ કરવા નથી માંગતા। બીજું હું એ પૂછવા માંગીશ કે ચણિયા ચોળીઓમાં આ વખતે નવા ટ્રેન્ડ નીકળ્યા છે કે વેસ્ટર્ન અને આપણું જે ગુજરાતી કલ્ચર છે એને મિક્સ કરીને ચણિયા ચોળીઓ ખાસ આ વખતે તૈયાર કરવામાં આવી છે, એ વિશે આપ શું કહેશો? હા, આ વખતે ચણિયા ચોળીમાં કચ્છી છે, ગોલવાડી છે, એની સાથે સાથે વેસ્ટર્ન લુક પણ આપવામાં આવ્યું છે અને એમાં જેટલી વેરાયટી સમજો ને, વેસ્ટર્ન હોય કે આપણું ઇન્ડિયન કલ્ચર હોય, એમાં પણ જેટલી વેરાયટી જુઓ ને એટલી ઓછી છે। લો ગાર્ડન હોય કે આપણા રાણીના હજીરે હોય સિટીમાં, જ્યાં જુઓ ત્યાં પબ્લિક જ પબ્લિક દેખાય છે નવરાત્રિના માહોલ દરમિયાન। બીજું હું એ કહેવા માંગીશ કે આ તો પ્રી નવરાત્રી છે, નવરાત્રીને હજુ ગણતરીના દિવસો બાકી છે, તો અત્યારથી જ આટલો ઉત્સાહ છે, તો નવરાત્રીના દિવસોમાં શું કરશો? બસ જો નવરાત્રીના દિવસોમાં તો જો પ્રી નવરાત્રીમાં આટલો દેખાતો હોય તો નવરાત્રી તો લોકો આના કરતાં પણ ખૂબ એન્જોય કરીને રમશે એવું લાગે છે। તો અહીં આખું એક ગ્રુપ છે જેમને સેમ ડ્રેસ પહેર્યા છે ચણિયા ચોળીઓ, તે તમામ લેડીઝોની સેમ છે અને સૌથી સારી બાબત એ છે કે અહીંયા આ જે લેડીઝો છે તેમની એજ છે પરંતુ એજ તેમના ગરબામાં નથી દેખાઈ રહી, તો આપણે એમાંથી કોઈ એક સાથે વાત કરીશું। મારું નામ નેહા પંચાલ છે, અહીંયા હું મણિનગરમાં રહું છું અને મણિનગરના ફેમસ ગોકુળરાજ ગરબામાં અમે રમવા આવીએ છીએ 3 મહિનાથી। હું પૂછવા માંગીશ કે 2 વર્ષ પછી નવરાત્રી થઈ રહી છે, કેટલો ઉત્સાહ છે? અરે બહુ જ એક્સાઇટ છે અમારું, અમારું ગ્રુપ બી તમે જોઈ શકો છો, બધા રોજે સેમ ડ્રેસ પહેરીને કોઈક ને કોઈક ડે રાખે છે અને ફૂલ એન્જોય કરીએ છીએ અમે ગરબામાં આવીને। બીજું હું એ પૂછવા માંગીશ કે આ વખતે 2 વર્ષ પછી જ્યારે નવરાત્રી થઈ રહી છે ત્યારે જે જૂના ગરબા હતા આપણા એની સાથે સાથે અત્યારના વેસ્ટર્ન કલ્ચરના મિક્સઅપ કરીને ઘણા સ્ટેપ તૈયાર કરવામાં આવ્યા છે, એવા કોઈ સ્ટેપ તમારા ફેવરેટ હોય? કન્ફ્યુઝ છે, એક ચોકલેટ છે, ગોકુળ 1 2 3 4 એ મારા ફેવરેટ સ્ટેપ છે અને એટલા મજા આવે છે ને રમવાની, અને કંઈક નવા ને ડિફરન્ટ બનાવે છે, એમાં કન્ફ્યુઝ છે ને એમાં કન્ફ્યુઝ જ થવાય છે પણ બહુ મજા આવે છે એ સ્ટેપ રમવાની। જી આપણે બીજા ને બીજા જે ખેલૈયાઓ છે અહીંયા એમની સાથે વાત કરવાનો ટ્રાય કરીશું। શું નામ છે આપનું? પિનાકિન ઠાકર નામ છે મારું। ઓકે, 2 વર્ષ પછી નવરાત્રી થવા જઈ રહી છે, કેટલો ઉત્સાહ છે અને તમારી કેવી તૈયારી છે? ઓલમોસ્ટ હું ને મારી વાઈફ બંને લાસ્ટ 8 યરથી અહીંયા આજ ક્લાસમાં રમીએ છીએ અને સ્પેશિયલી ફોર 2 વર્ષ જે કોવિડના ગયા છે, કોઈ પણ જાતનો ઓકેશન નહીં, કોઈ પણ તહેવાર નહીં, દરેક લોકોએ ઘરમાં મનાવ્યા છે, એ પણ સ્પેશિયલી ગરબા રસિકો માટે જોવામાં આવે તો ગરબા રસિકોથી જ્યારે ગરબા વાગે ત્યારે રહેવાય નહીં। અને નોર્મલી અમારી અગર વાત કરીએ તો આ વખતે એકદમ સોલિડ ઉત્સાહ છે અને ઉત્સાહભેર અમે લાસ્ટ 3 મહિનાથી અહીંયા પ્રેક્ટિસ કરીએ છીએ અને લાસ્ટ 8 વર્ષથી આ જ ક્લાસમાં અમે આવી રહ્યા છીએ। બીજું હું આપને પૂછવા માંગીશ કે વેસ્ટર્ન અને જે જૂના આપણા જે ચણિયા ચોળી કેડિયા અને એ જે ડ્રેસીસ હતા એમના મિક્સઅપ કરીને ફ્યુઝન ક્લોથ્સ અત્યારે ડિઝાઇન કરવામાં આવ્યા છે, એવા કોઈ ક્લોથ્સ આપના ધ્યાનમાં હોય ને આપને પહેરવા આ વર્ષે ગમશે એવું કોઈ ખરું? 100% ગમશે, કારણ કે જે પ્રમાણે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ પ્રમાણે જે પ્રમાણે અત્યારે ટ્રેન્ડ ચાલે છે એ પ્રમાણે આગળ વધવું જ રહ્યું। અને રહી વાત ગરબાની તો ગુજરાતી હંમેશા 2 જ વસ્તુથી વખણાય છે, એક છે જલેબી ફાફડા અને બીજા છે ગરબા। આખા વર્લ્ડની અંદર જ્યારે ગુજરાતીનું નામ પડે ત્યારે ખાલી અને ખાલી ગરબા જ, ગરબા આપણી સંસ્કૃતિ છે અને આપણો એ મહત્ત્વનો રાસ છે જે આપણે ભૂલવું ના જોઈએ। બીજું એ પૂછવા માંગીશ કે આ તો પ્રી નવરાત્રી છે, પ્રી નવરાત્રીમાં આટલો ઉત્સાહ છે, તો નવરાત્રીના જ્યારે 9 દિવસ ચાલુ થશે ત્યારે શું કરશો?
नॉर्मली जोवा जाइए तो लोको माटे नवरात्रि नौ दिवस नी होय छे, अमारा माटे त्रण महीना थी अमे लोको रेग्युलरली बिजनेस माथी जॉब माथी टाइम काढ़ी अमे रेग्युलरली अहीं त्रण कलाक मेहनत करीए छे, अने जे लोको जोवा आवे मतलब ऑडियंस ने पण जोवानी मजा आवे ए माटे अमे लोको सतत लास्ट त्रण महीना थी मेहनत करीए छे। अमारा माटे छेल्ला त्रण महीना थी नवरात्रि चाले छे, लोको माटे भले नौ दिवस नी होय। थैंक यू। तो आपने जोयुं के खेलैयाओ अति उत्साही छे, प्री नवरात्रि सेलिब्रेशन अहीं चाली रह्युं छे। तो आपणी पासे अहीं गेस्ट छे, तो गेस्ट पासे आपणे वात करीशुं अने जाणीशुं के आ वखतनी नवरात्रिमां तेमनी तैयारी शुं छे। सर, सौथी पहेला तो बे शब्दो आપના વિશે, અજી બે શબ્દો આપના વિશે। ઓકે, હું પ્રિતેશ કુમાર, ગુજરાતી ફિલ્મ એક્ટર, અને અત્યારે લાસ્ટ અમારી ફિલ્મ અત્યારે શૂટ ચાલુ છે, જોડી નંબર 420નું, એ દિવાળીમાં રિલીઝ થઈ રહી છે, અને અહીંયા ઓડિશનમાં આ લોકો ચાલતું હતું એટલે મને બોલાવ્યો હતો, એટલે માટે સૌ પ્રથમ ગોકુલ રાજ ગરબાવાળાને તમામને ખૂબ ખૂબ અભિનંદન અને નવરાત્રિની શુભકામના, અને આપને વેબ શોપ ઇન્ડિયા ન્યૂઝ ચેનલને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન અને નવરાત્રિની શુભકામનાઓ। સર, બીજું હું એ પૂછવા માંગીશ કે નવરાત્રિ બે વર્ષ પછી થવા જઈ રહી છે, કેટલો ઉત્સાહ છે? આ વખતે નવરાત્રિમાં ખેલૈયાઓને ઘણો ઉત્સાહ છે, સાથે સાથે એમનો કલાકારોને પણ ઘણો ઉત્સાહ છે કે ઘણા વખત પછી ખેલૈયાઓ સાથે અમને પણ જોવા માણવા મળશે અને રમવા પણ મળશે, એટલે અમે પણ ઘણા ઉત્સાહી છીએ આ વખતે નવરાત્રિમાં। બીજું એ પૂછવા માંગીશ કે નવ દિવસની નવરાત્રિ દરમિયાન તમે અલગ અલગ જગ્યાએ જશો એઝ અ ચીફ ગેસ્ટ, એઝ અ ખેલૈયા તરીકે રમવા માટે, તો નવ દિવસ તમે તમારી જે શિડ્યુલ છે તો એમાં કઈ રીતે ફાળવશો? એકચ્યુઅલીમાં રમવા માટે તો અમારે બહુ ઓછું ચાન્સ હોય છે, અમે એઝ અ પેલી સેલિબ્રિટી જઈએ છીએ તો એમાં શું અમારે મોટાભાગે થોડું અમારા અમુક પેલા રૂલ્સ સાચવવા પડે છે, એટલા માટે રમવાનું તો ઓછું હોય છે, પણ જે જીત્યા વિનર્સ હોય એ લોકોને અમારે એ આપવાનું હોય, ઇનામ આપવાનું હોય ને એ બધું હોય છે, અને એની માટે અમે જતા હોઈએ છીએ, અને થોડું રમવાનું હોય તો રમી પણ લઈએ છીએ, એટલે બહુ રમવાનો મોકો નથી મળતો પણ સ્ટેજ પર બેસવાનો મોકો વધારે મળે છે। તો થેન્ક યુ સર। તો આપણે જોયું કે જે સેલિબ્રિટીઝ છે, જે ગુજરાતના કલાકારો છે, તે લોકો પણ રમી લેવાના મૂડમાં છે, તેમની તરફથી પણ તેઓ ફૂલ તૈયારીમાં છે। જે કલાકાર આપણી સાથે અહીં મોજૂદ છે તેમની સાથે વાત કરીશું। સર, સૌથી પહેલાં તો બે શબ્દો આપના વિશે। જી ચોક્કસ, થેન્ક યુ સો મચ। મારું નામ દિનકર જાની છે, હું રાઇટર, એક્ટર, ડાયરેક્ટર, ડાન્સ કોરિયોગ્રાફર પણ છું, અને આજે ગોકુલરાજ ગરબામાં મને ઇન્વાઇટ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર। સર, બે વર્ષ પછી નવરાત્રિ થવા જઈ રહી છે, કેટલો ઉત્સાહ છે? ખરેખર ગુજરાત એટલે બધા જાણીએ છીએ કે ગરબા વગર અધૂરું છે, અને કોરોનાના કાળમાં લોકોએ બહુ મિસ કર્યું, અને એનાથી બમણું બધામાં ઉત્સાહ છે, અને બધા કલાકારો પણ આજે ખુશ છે, અને બધાને ઓલ ધી બેસ્ટ। સર, બીજું હું એ પૂછવા માંગીશ કે શેરી ગરબા અને પાર્ટી પ્લોટ્સમાં જે અત્યારે વેસ્ટર્ન ગરબાઝ થઈ રહ્યા છે, સો એને લઈને આપના મતે આપ સૌથી પહેલાં જો જવાનું હોય તો ક્યાં જશો, શેરી ગરબામાં કે પછી પાર્ટી પ્લોટમાં? શેરી ગરબા પણ સારા છે અને પાર્ટી પ્લોટ પણ સારા છે, બંને જગ્યાએ જઈ શકાય। થેન્ક યુ। તો જેવું કે આપણે જોયું કે પ્રી નવરાત્રિ સેલિબ્રેશનમાં ખેલૈયાઓ ખૂબ જ ઉત્સાહી દેખાઈ રહ્યા છે, અત્યારે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે, પરંતુ અહીં સરસ મજાનું આયોજન પ્રી નવરાત્રિ સેલિબ્રેશન અહીં કરવામાં આવ્યું છે, તો જેમાં લોકોના જે ક્લોથ્સ છે ક્યાંક કેડિયા જોવા મળી રહ્યા છે, ક્યાંક કુર્તા જોવા મળી રહ્યા છે, લોકોએ પાઘડી પહેરી છે, સરસ મજાની ચણિયા ચોળીઓ અહીં લોકોએ પહેરી છે, તો સરસ મજાનું રંગીન વાતાવરણ પ્રી નવરાત્રિ સેલિબ્રેશનમાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, આપ કહી શકો છો કે જ્યારે નવરાત્રિ આવશે ત્યારે રંગ કંઈક અલગ જ હશે અને તમામ ખેલૈયાઓ રમી લેવાના મૂડમાં છે, તો આવા અવનવા વિડીયોઝ અને આવી અવનવી અપડેટ્સ જાણવા માટે આપ જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। હું છું આપની સાથે મિલી, નમસ્કાર।